शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्ण ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेदि मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः पहला श्लोक थी बोलो कर्तुराज्ञया प्राप्यते फलम् कर्म किं परं कर्म तच्चरम् फलम शाश्वतं गति निरोधकम् गीतामा भगवान के योग है कर्मस्तु कौशलम जाए कर्म ने योगनी भावना थी करवामा आवे त्यारे एज कर्म मा रहेली कुशलता छे आध्यात्मिक कुशलता एक कर्म नहीं व्यावहारिक कुशलता छे जेने आपणे परिचित छे કારણ કે આમ ઝડપથી કરવું સારી રીતે કરવું બીજી એક છે આધ્યાત્મિક કુશળતા કે જો કર્મને યોગ્ય ભાવનાથી ન કરવામાં આવે
તો ગમે તેવું સારું કામ હોય પરંતુ એ બંધન કરનારો નીવડે. બંધન કરનારો નીવડેનો અર્થ એ થયો કે આપણા રાગ દ્વેષમાં વધારો કરનારો નીવડે. આપણા જીવનમાં બંધન છે એનું ચિહ્ન કયું? તો કે આપણા મનમાં જે રાગ અને દ્વેષ છે એ બંધનનું સૌથી સ્થૂળમાં સ્થૂળ ચિહ્ન છે. રાગ દ્વેષ જન્મે અભિમાનમાંથી, અભિમાન જન્મે અધ્યાસમાંથી, એ જન્મે અજ્ઞાનમાંથી. મૂળ તો અજ્ઞાન બંધનનું કારણ છે, પણ અજ્ઞાન જન્મે અધ્યાસમાં, દેહમાં અહંભાવ, દેહના ઉપાદાન ધર્મનો આત્મા પર અધ્યારોપ, આત્માના ધર્મનો ઉપાધિ પર અધ્યારોપ. જન્મે અહંકાર, અહમ વૃત્તિ, હું માત્ર ઉપાધિ પૂરતો જ મર્યાદિત છું, એથી વધારે નહીં. આ દેહની, ઇન્દ્રિયોની, મન બુદ્ધિની અલ્પતા એ મારી, એ હું છું, હું અલ્પ છું. જન્મે પછી અલ્પતા જન્મે, મનમાં અસલામતી જન્મે, ભય જન્મે, મારી સ્વાર્થ જન્મે, પછી સ્વાર્થને જે પૂરું કરનાર હોય એના પ્રત્યે રાગ જન્મે, સ્વાર્થ પૂરતીમાં આડે આવનાર માટે દ્વેષ જન્મે. રાગ દ્વેષ એ અજ્ઞાનની, બંધનની સ્થૂળ અવસ્થા, અર્થાત આપણે જેની નોંધ લઈ શકીએ એવી અવસ્થા. ક્યારેક એને કામ કહેવામાં આવે, ક્યારેક ઈચ્છા કહેવામાં આવે, રાગદ્વેષ કહેવામાં આવે. તો રાગદ્વેષ એ બંધનનું ચિહ્ન છે. તો કર્મ બંધન કરનારું નીવડેનો અર્થ એ થયો કે કર્મ રાગદ્વેષમાં વધારો કરનારું નીવડે. તો ભગવાન કે એને કુશળતા ના કહેવાય. ગમે તેવું સારું કર્મ કરીએ પણ કરવાના પરિણામે રાગદ્વેષ વધતા હોય. રાગદ્વેષ એટલે અંદરના આવેગો જે આપણે વશ કરતા હોય છે. આમ આંતરિક આવેગો, રાગદ્વેષ કહો, કામ ક્રોધ લોભ વગેરે કહો, જે આપણને વશમાં કરે છે, જે આપણું નિયંત્રણ કરે છે. તો આપણે વશમાં હોઈએ, નિયંત્રણમાં હોઈએ, પરતંત્ર હોઈએ, એનું નામ જ બંધન. ક્યાં જ્યારે બંધન થાય ત્યારે પરતંત્ર બની જઈએ ને. પરતંત્રતા એટલે બંધન એટલે દુઃખ, સ્વતંત્રતા એટલે મુક્તિ કે સુખ. તો કર્મ એવું તો કરવું જોઈએ જેથી સુખ ઉપજાવે, દુઃખ ના ઉપજાવે. એટલે કર્મના બે પાસા થયા. એક તો કર્મની કુશળતા કઈ છે? વ્યવહારિક કુશળતા. એક મિનિટમાં કેટલી રોટલી તમે વણી શકો છો? ચાર જણ જમવા બેઠા હોય ને તો પટપટ પટપટ દરેક દરેકને એક એક આમ ખાય, એટલી ઝડપથી રોટલી પીરસવામાં આવે, કુશળતા છે. આ પ્રકારની કર્મની કુશળતા એ વ્યવહારિક કુશળતા થઈ, એ પણ ઉપયોગી છે, હોય સારું જ, ઈચ્છનીય છે. પણ એની સાથેની આધ્યાત્મિક કુશળતા કઈ છે? એ રોટલી પીરસવામાં આવે, એની પાછળ એવી ભાવના પણ હોય કે ચાલો આ લોકો ક્યાંમાં આવે અને ક્યારે પૂરું કરશે અને ક્યારે હું છૂટી થઈશ. અથવા તો જોને મારે કેટલી મહેનત કરવી પડે છે વગેરે, એવી જાતની કંઈક નકારાત્મક વૃત્તિ પણ હોઈ શકે. આ વેટ છે, માથે પડેલું છે, કરવાનું છે, મારે કરીએ છે. અથવા આ કર્મ કરવાની તક મળી, જમાડવાની તક મળી, આ રૂપમાં રહેલા નારાયણની સેવા કરવાની તક મળી, કોઈને ખુશ કરવાની તક મળી, આમ આ રીતે રોટલી પીરસીને જોઈએ કે બીજા કેવા ખુશ થાય છે, એમાં પણ ખુશી થતી હોય તો કર્મ ખુશ કરનારો નીવડે, એ રાગદ્વેષ ઓછા કરનારો નીવડે, મુક્ત કરનારો નીવડે. ચિત્ત શોધકમ મુક્તિ સાધકમ,
આ પ્રકારે કર્મને જ્યારે અન્યને ખુશ કરવા માટે, એટલે કે એમાં અન્ય કરતાં એમાં જ ઈશ્વર છે, ઈશ્વરને ખુશ કરવા માટે તો વધારે સારો. અન્ય પતિ હોય, પુત્ર હોય, પરિવાર હોય, એને ખુશ કરવા એ ખોટું નથી, પણ એથી આગળ વધીને એ રૂપમાં રહેલા ઈશ્વરને ખુશ કરવું, એવો તો ઈશ્વરાર્પિતમ નિશ્ચયાકૃતમ, એ દ્વારા મને કોઈ ઈચ્છા નથી. અર્થાત મને કોઈ વ્યક્તિગત વળતરમણે લાભ થાય, ફાયદો થાય, એવી કોઈ ગણતરી નથી. એટલે કે આ બધું કરવા છતાં આપણી કોઈ કદર ના થાય એની મને કોઈ ચિંતા નથી. નહીં ઈચ્છા કૃતમ, આ શ્રેષ્ઠ ભાવના થઈ. હવે આપણા મનમાં કંઈ ને કંઈ ઈચ્છાઓ રહી જતી હોય છે, આપણે સારું કામ તો કરીએ પણ મનમાં કંઈક તો અપેક્ષા રહેતી હોય કે કંઈક આપણને આમાંથી લાભ થવો જોઈએ. આ વસ્તુ બંધન કરનાર એટલા માટે છે, આપણે કર્મ કરીએ, આપણી ઈચ્છા પૂરી થાય તો આપણે ખુશી થઈએ, પૂરી ન થાય તો દુઃખી થઈએ. એટલે ઈચ્છાપૂર્વક કરેલું કર્મ રાગ દ્વેષ જન્માવનારું છે, મળીને બંધન કરનારું કયું. તો ઈચ્છાપૂર્વક કરેલું કર્મ બંધન ન કરે એ માટે ભગવાન ઉપાય બતાવે છે, યોગ કર્મ સુકૌશલમ. ચાલો ભાઈ, આપણે પરિણામની અપેક્ષા રાખી હતી, આટલું કરીએ કે જે પરિણામ મળે એને આપણે ઈશ્વરના પ્રભુના પ્રસાદ રૂપે સ્વીકારી લઈએ. અર્થાત મારી ઈચ્છા પૂરી ન થઈ હરિની ઈચ્છા, મારી ઈચ્છા પૂરી થઈ હરિકૃપા, ઈચ્છા પૂરી ન થઈ હરિકૃપા. આમ ભલે ઈચ્છાપૂર્વક કર્મ કરવામાં આવ્યું હોય પણ જે પરિણામ મળે એને આપણે ઈશ્વરના પ્રસાદ રૂપે સ્વીકારીએ, એની કૃપા રૂપે સ્વીકારીએ, તો પણ ઈશ્વર યાદ આવે. તો આપણો અહંકાર આપણું નિયંત્રણ ના કરે પણ ઈશ્વરનું સ્મરણ થાય, ઈશ્વરની કૃપાનું સ્મરણ થાય, તો એ પણ એને પણ ભગવાન યોગ કહે છે. કર્મ સુકૌશલમ યોગ અથવા તો સમત્વમ યોગ ઉચ્યતે. આમ આવી ચિત્તની સમતા રાખવી, ઈશ્વરનો પ્રસાદ એ પ્રસન્નતા રાખવી. આ પ્રકારે ભગવદ્ ગીતામાં આ યોગ માટે બહુ જ વિસ્તારથી બધું વર્ણન કરવામાં આવ્યું કે કેવી રીતે આ કર્મ આપણને મુક્ત કરવા માટેનું નિમિત્ત બને છે. જે વસ્તુ મુક્ત કરે છે એ તો આપણી ભાવના, નિસ્વાર્થ ભાવના, ભક્તિ ભાવના, ઈશ્વર આપણી ભાવના, એ ભાવના આપણને મુક્ત કરનારી છે. એ બંધનની વિરોધી છે. કઈ વસ્તુ મુક્ત કરે? જે બંધનનું વિરોધી હોય મુક્ત કરે. આ સ્વાર્થનું વિરોધી છે. જો રાગદ્વેષ બંધનનું ચિહ્ન હોય, સ્વાર્થ બંધનનું ચિહ્ન હોય, તો નિસ્વાર્થતા છે એનું વિરોધી થયું. જો અહંકાર બંધ હોય તો ઈશ્વર અર્પણ કરવું એનું વિરોધી થયું. આમ પ્રયત્નપૂર્વક આપણે બંધનની વિરોધી અને મુક્તિને અનુરૂપ આપણે એ પ્રકારની ભાવના જાળવીએ તો ધીમે ધીમે ચિત્ત શોધકમ મુક્તિ સાધકમ, ચિત્તને શુદ્ધ કરનારું અને આપણને મુક્તિ પ્રદાન કરનારું નીવડે. કે જે જ્ઞાન ઉત્પન્ન દે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણ. જ્ઞાન ક્યારે જન્મે? આપણા મનનું જે પાપ છે, રાગદ્વેષ છે, એ ક્ષીણ થાય ત્યારે જ જ્ઞાન જન્મે. યથા દર્શ તલે પ્રખ્ય, જેવી રીતે આપણને અરીસામાં ચહેરો ક્યારે દેખાય? અરીસો સ્વચ્છ હોય ત્યારે. અરીસા પર જે મેલ જામી ગયો હોય તો આપણો ચહેરો જેવી રીતે ન દેખાય તેવી રીતે મન પર પણ આ રાગદ્વેષનો મેલ જામી ગયો હોય તો ત્યાં આપણને આત્માના દર્શન ન થાય. મન છે ને એ જ દર્પણ છે, એ જ અરીસો છે, એ આપણને દર્શન કરાવનારું છે. એ અરીસો ક્યાં તો એના પર રાગદ્વેષની એવી રીતે મેલ જામી ગયો હોય, એની અંદર વક્રતા આવી ગઈ હોય તો આપણને આપણો ચહેરો કે વક્ર દેખાય,
માટે આપણે હરીસમંદ રૂપી હરીસાને શુદ્ધ કરવો, સપાટ કરવો, સ્વચ્છ કરવો, એમના અંતઃકરણ શુદ્ધિ. તો આ પ્રકારે એવા ચિત્તમાં આપણે આત્માનું કે ઈશ્વરનું દર્શન કરી શકીએ. અને એ થતું હોય અને પછી જ્યારે કહેવામાં આવે કે તું બ્રહ્મ છે, ત્યારે આપણને જ્ઞાન થાય કે હું જેને અનુભવ કરી રહ્યો છું એ બ્રહ્મ છે, એવું જ્ઞાન થાય. આ પ્રકારે કર્મયોગની વાત કરવામાં આવી, ઈશ્વરાર્પિતમ એટલે ભક્તિની વાત કરવામાં એમ કહો, તો આ દ્વારા કહેવામાં આવ્યું કે આપણે આદર્શ વસ્તુ તો એ છે કે સતત ઈશ્વરનું સ્મરણ મનમાં થતું હોય અને જે કંઈ કર્મ થતું હોય ઈશ્વરને અર્પણ કરવાની ભાવના થતો એ આદર્શ વસ્તુ છે એવું આપણને કહેવામાં આવ્યું. આવું કરવું જોઈએ. તસ્માત સર્વેષુ કાલેષુ મા મનુસ્મર યુદ્ધ છે. ભગવાન કે તેથી હે અર્જુન સર્વકાળે તું મારું સ્મરણ કર. યમ યમ વાપી સ્મરણ કા સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ. એટલા જ માટે કે જે પ્રકારની ભાવના આપણે દીર્ઘકાળ જાળવી રાખીએ એ પ્રકારની ભાવના આપણું સ્થિર થાય, એટલે કે આપણું મન કેવું છે આપણે આપણા મનને વાળી શકીએ અથવા તો મનને આપણે બદલી શકીએ, એમાં પરિવર્તન લાવી શકીએ, મનને ઈચ્છીએ એવો ઘાટ આપણે આપી શકીએ. મને કેવું દ્રવ્ય છે આપણે ઈચ્છીએ પ્રકારનો ઘાટ આપી શકીએ. જેવી રીતે તાંબુ કે એવી કોઈ ધાતુ હોય એને આપણે એને ઓગાળીએ અને બીબામાં ઢાળીએ તો એ જેવી રીતે બીબાનો આકાર ધારણ કરી લે, તેવી રીતે આપણા મનમાં પણ જે પ્રકારનું બીબું રહે છે એ પ્રકારનો આકાર મન ધારણ કરતું હોય છે. આપણે કશું ધ્યાન ના આપે તો મને જાતે જે હોય એ પ્રકારનો વિચાર કર્યા કરે, એ પ્રકારના બીવામાં ઢાયા કરે અને એ પ્રકારની વૃત્તિઓ બધી પ્રબળ બને જે અત્યારે આપણે આપણી પાસે છે કે સ્વામી ખરાબ વિચાર આવે છે, આવું આવે છે, શાંતિ છે, જાત જાતની ફરિયાદ આપણે કરતા હોઈએ છીએ, મન રહેતું નથી, હું આ કરવા આવ્યો અને મન બીજે ભાગી જાય વગેરે વગેરે. તો હવે આપણે શું કરીએ જે ધીમે 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 મન આપણા નિયંત્રણમાં આવે, ધીમે ધીમે આપણે ઈશ્વરનું સ્મરણ થતું જાય. એની માટે અહીં રમણ મહર્ષિ આપણને કેટલાક વિશેષ કર્મ કરવાનું કહે છે. સતત ભગવાનનું સ્મરણ કરવું એટલું સરળ નથી. અમારા સ્વામીવાર કે ફૂલ ટાઈમ ડિવોટી એટલે શું છે કે પૂર્ણકાલીન ભક્ત બનવાનું છે. આપણે આદર્શ તો એવો છે કે આપણે પૂર્ણકાલીન ભક્ત હોઈએ. ઈશ્વરાર્પિતમ નિશ્ચયા કૃતમ. મનમાં સ્વાર્થ જન્મે જ નહીં અને જે કર્મ થાય એ ઈશ્વરને સમર્પણ કરવાની ભાવનાથી થાય. આ તો બહુ આદર્શ છે. અત્યારે મનમાં જ્યારે આવો સ્વાર્થ હોય, રાગ દ્વેષ હોય, બીજા ઘણા બધા વિક્ષેપો હોય, ઘણી ચિંતાઓ આવું બધું હોય અને તો પછી આપણે ત્યાં થતું નથી અને આપણે વારંવાર પછી શું થાય છે નિરાશાજનક, સમજ થતું નથી. હું જાણું છું, સમજું, પણ થતું નથી એમ નિરાશાજન્મે. હૃદય થયો કે આપણે આપણા મનને કેળવવાની જરૂર છે. જેમ શરીરને કેળવવામાં આપણે યોગાસન કરતા હોઈએ, આપણા શ્વાસોશ્વાસને કેળવવા માટે પ્રાણાયામ કરતા હોઈએ, તેમ મનને કેળવવા માટે પણ આપણે કોઈ વિશેષ કર્મ કરવા જોઈએ. આપણા રોજબરોજની ફરજો તો હોય, પણ એ જ્યારે આપણે વ્યવહાર કરતા હોઈએ ત્યારે એ વ્યવહારમાં મન એવું અંદર અટવાઈ જતું હોય છે, અથવા સામાન્ય રીતે વ્યવહાર કરીએ એટલે બીજી વ્યક્તિઓ સાથે વ્યવહાર થાય, ક્યારેક એમનું વર્તન પણ એવું હોય છે કે
આપણા મનને અશાંત કરી દે, બધા આપણા બટન દબાવે ને રાગ દ્વેષ જન્માવે. સ્વામી મને બહુ ક્રોધ આવી જાય, આમ કરે કેટલી વાર કરે ને ક્રોધ આવી જ જાય મને, આવું થઈ જાય. લોકો એવું વર્તન કરે ને એટલે આપણે ક્રોધ આવી જાય. એવું વર્તન કરે ભયભે આપણે, મને બહુ ભય લાગે છે સ્વામીજી એવું વર્તન પણ કરે. ટૂંકમાં આ પ્રકારે જુદી વર્તન આપણે કરવામાં આવતું હોય ત્યારે આ પ્રકારે આપણું મન વિક્ષિપ્ત થઈ જતું હોય છે. એટલે અમારા સ્વામી મહારાજ કહે કે આપણે એક એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવી જોઈએ જ્યાં કોઈ બટન દબાવવા ના આવે. આપણે કર્મ કરીએ અને કોઈ બટન દબાવવા ના આવે એ શું કરીએ તો કે આપણે ભગવાનની પૂજા વગેરે કરીએ. આમ કર્મ કરતી વખતે ભગવાન યાદ રાખો અને ભગવાનની અર્ચના કરવી એટલે કયા ભગવાન સ્વામી ક્યાં યાદ રાખો, ક્યાં અર્ચના કરવી, મારું કર્મ ક્યાં ચડાવવું? ભગવાન કે સ્વકર્મણા તમભ્યચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ, પોતાના કર્મ દ્વારા ભગવાનની અર્ચના કરતા કરતા, પૂજા કરતા કરતા, આરાધના કરતા કરતા મનુષ્ય સિદ્ધિને પામે છે. પણ કર્મને ક્યાં, ભગવાન ક્યાં છે, ક્યાં ફૂલ તો ક્યાંક ચડાવી શકે, આ કર્મ ક્યાં ચડાવવો? તેથી ભગવાનની અર્ચના કરવાનું સરળ પડે, ભગવાનની આરાધના કરવું સરળ પડે એટલા માટે આપણી સંસ્કૃતિમાં આ વિશેષ કર્મ કહેવામાં આવે, જેને પૂજા કહીએ. તો રમણ મહર્ષિ હવે આપણને એનો ઉપદેશ કરે છે કે જીવનમાં આવા વિશેષ કર્મ હોવા જોઈએ. ટૂંકમાં દિવસનો કેટલોક સમય આપણે આ પ્રકારના વિશેષ કર્મ ફાળવવો જોઈએ. જ્યારે આપણે આપણા મનમાં ભક્તિભાવનું આવાહન કરી શકીએ, બીજા બધા ખલેલ પહોંચાડનારી વસ્તુઓ ના હોય, કોઈ બટન દબાવનારું ના હોય, આપણે એકલા જ હોઈએ ત્યારે આપણામાં ભક્તિભાવને જાગૃત કરવાનું પ્રમાણમાં સરળ છે. વ્યવહારમાં અટવાયેલા હોઈએ અને ચારે બાજુ જાત જાતના બધા ઉદ્દીપનો આવતા હોય અને તે વખતે મનની સ્થિરતા જાળવવી અને એમાં ભક્તિભાવ લાવવો અઘરું છે, એની માટે પ્રેક્ટિસ કરવી પડે. જેમ આપણે જિમમાં જઈએ પ્રેક્ટિસ કરતા હોય સંગીતની, સવારે પહોંચે રિયાઝ કરે એટલે આપણું ગળું કેળવાય અને પછી આપણે ધીમે ધીમે ગળું કેળવાઈ જાય પછી તો એમને આપણે ગાઈ શકીએ. એમ રિયાઝ કરવાની જરૂર છે, શરણ ભક્તિનો રિયાઝ કરે, રિયાઝ એટલે પ્રેક્ટિસ, અભ્યાસ. મનમાં ભક્તિભાવ ઉત્પન્ન કરવાની, જાળવવાનો અભ્યાસ કરવો જોઈએ. તે ધીમે 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 પછી ભક્તિભાવને જાગૃત કરવામાં ઓછો ઓછો પ્રયત્ન જોઈએ. અનેક સમય એવો આવે કે આપણા પ્રયત્નો વગર મનમાં ભક્તિભાવ જળવાઈ રહે, એની પાછળનો સિદ્ધાંત છે. તો જ્યારે કર્મયોગની વાત કરી હોય એમાં ઈશ્વરાર્પિતમ એમ કરતા કર્મયોગ કહો કે ભક્તિયોગ કહો, કારણ કર્મયોગ એ ભક્તિયોગથી જુદો એટલા માટે નથી કે ભક્તિપૂર્વક કર્મ કરવામાં આવે ત્યારે એ કર્મયોગ બને. માત્ર કર્મ કરવું એ કર્મયોગ નથી, પણ ઈશ્વરાર્પિતમ જ્યારે ભક્તિપૂર્વક કર્મ કરવામાં આવે, ભગવાનને અર્પણ કરવાની ભાવના સાથે કર્મ કરવામાં આવે ત્યારે કર્મ યોગ બને. એટલે આપણને જુદા પ્રકારના કર્મની વાત કરે છે. તો જો આપણને ચોથા શ્લોકમાં કહે છે પૂજનમ જપ, કાય વાંગ મન
मना कार्यम उत्तमम काय वाक मन काय एटले शरीर वाक एटले वाणी मन एटले मन तो अहीं रमण महर्षि कहे छे के काय ने स्तरे थतु कर्म वाणी ने स्तरे थतु कर्म अने मन ना स्तरे थतु कर्म आम आ त्रण स्तर पर आपणे कर्म करता होईए छे एनी आपणे सांजे पण वात करीए छे काय वाणी ने मन ए क्रमात तो आ त्रण स्तरे भगवानी पूजा भगवानी आराधना थई शके टूंकमां કાયાથી થતું કર્મ ભગવાનને અર્પણ કરી શકાય વાણીથી થતું કર્મ ભગવાનને અર્પણ કરી શકાય અને મનથી થતું કર્મ ભગવાનને અર્પણ કરી શકાય એ દરેક માટે જુદો જુદો શબ્દ છે તો કાયાના સ્તરે જે કર્મ કરીએ જે ભગવાનને અર્પણ થતું હોય એને પૂજનમ એને પૂજા કહેવામાં આવે છે આ બધાને પરિચિત છે પૂજા વાણીના સ્તરે જે કર્મ થતું હોય જે ભગવાન અર્પણ થતું હોય એને જપ કહેવામાં આવે પૂજનમ જપ ચિંતનમ અને મનના સ્તરે જે કર્મ થતું હોય ભગવાન અર્પણ એ ચિંતન કહેવામાં આવે અથવા તો પૂજનમ જપ ચિંતનમ કહો ધ્યાન કહો ઉપાસના કહો ક્રમાત આ રીતે ક્રમમાં આ ત્રણ સ્તરે દ્વારા કર્મને આ ત્રણ નામ આપવામાં આવ્યા પૂજન જપ અને ચિંતન એ કાયા વાણી અને મનના સ્તરે કર્મને ક્રમે અનુક્રમે પૂજન જપ અને ચિંતન કહેવામાં આવે છે હવે એમાં કોઈ તારતમ્ય ખરું ચડિયા હતા ઉતરતા પણ ખરું તો કે ઉત્તમમ તો રમણ મહર્ષિ કહે છે કે એક ક્રમમાં ઉત્તમ છે એટલે કાયિક કર્મ કરતાં વાચિક કર્મ ઉત્તમ છે અને વાચિક કર્મ કરતાં માનસિક કર્મ ઉત્તમ છે ટૂંકમાં પૂજા જેને કહેવાય કાયના સ્તરે ભગવાનની આરાધના થતી હોય એને પૂજા કહેવાય એના કરતાં વાણીના સ્તરે જે આરાધના થતી હોય જેને જપ કહેવાય કે પાઠ કહેવાય એ પહેલાં કરતાં ચડિયાતું છે અને એથી ચડિયાતું મન માત્ર મનના સ્તરે ભગવાનની આરાધના થતી હોય એ કર્મ સૌથી ચડિયાતું છે એવું કેમ છે કારણ કે અનુક્રમે આપણા મનની એકાગ્રતા વધતી જાય છે એટલે ભગવાન સાથેનું તાદાત્મ્ય પ્રત્યેક સ્તરે વધતું જાય છે પૂજા કરતા હોઈએ ત્યારે જરૂર ભગવાનનું મનમાં ચિંતન ચાલતું હોય પૂજાથી તમે પરિચિત તો હશો જ ષોડશ ઉપચાર પૂજા પંચ ઉપચાર પૂજા પૂજામાં કંઈક ઉપચાર રહેલા હોય એક પદ્ધતિ રહેલી હોય કે અમુક પદ્ધતિ તમે પૂજા કરો એવું ઈચ્છનીય છે એવો નિયમ નથી કે ભગવાનની પૂજા અમુક રીતે જ કરવી જ જોઈએ અને બીજી રીતે ના થાય એવો કે બહુ આપણે એટલો બધો ચોક્કસ કાયદો નથી એવો ચુસ્ત કાયદો નથી ભગવાને બધું ચાલે ભગવાને બધું ચાલે છે મને જેમ તેમ કરવું એ ખોટી વાત છે ટૂંકમાં ઘણી વાર એવા ભક્તોની કથા આપણને મળે છે જે કશું જાણતો ના હોય કે ભગવાનની પૂજા કેમ કરવી ના જાણતો હોય અને તદ્દન એકદમ સ્થૂળ રીતે કરતો હોય આપણને એમ લાગે આ તો કે ભગવાનની આ તો રીત છે એવા દક્ષિણ ભારતની એક લૂંટારાની વાત છે એમાં ભગવાનની ભક્તિ એકદમ કંઈ એને ભગવાન શ્રીની ભક્તિ કરવી છે શું કરવું તો એને કહ્યું કે તું તારે જે કરે છે તું તારી પાસે જે છે ભગવાનને અર્પણ કર જંગલમાં એક શિવલિંગ હતું કોઈ પૂજારી રોજ એની પૂજા કરે સરસ રીતે ભગવાનને અભિષેક કરે પછી
तिलक वगैरह करे, फूल चढ़ाए, वो सरस पूजा करे, तो कशु आवड़े नहीं, पास कशु हो नहीं। એટલે એને કહ્યું, તું તારે એક કામ કર, તારા મોંમાં પાણી ભરીને લઈ જા, બીજું પાત્ર નથી એની પાસે, ભગવાન અભિષેક કર, અભિષેક કેવી રીતે કરે, એને પાણીથી અભિષેક કરવાનો કહ્યું, એણે એને એ પોતે જ આવું સૂજ્યું કે હું ભગવાનને પાણીનો અભિષેક કેમ કરું, ચાલ મારા મોંમાં લઈ જાઉં, કોગળા કરે ભગવાન પર, એનો અભિષેક થયો। આ તો શિકારી છે, પ્રાણીનો શિકાર કરે, એની પાસે શું છે, એની પાસે તો આમ પ્રાણીનો માંસ છે, ભગવાનને અર્પણ કરે, વિચાર કરો, આવું આવું કોઈ કરે। રોજ સવારે પેલો પૂજારી આવે, આમ તો એ ત્રાસી જાય કે આ કોણ આવું કરે છે, અરે રે, એ તો બિચારો બ્રાહ્મણ અડકે નહીં, હવે આવે તો એને સાફ કરવું પડે, વળી પાછી પૂજા કરે, રોજ આવે તો સવારે આવે ત્યારે આ બધું આવું આવું એટલું બધું ગંદુ કરી નાખ્યું હોય, એને સમજ ના પડે, અને સજા કરવી જોઈએ। એટલે એને થયું કે ચાલ આ સાંજે જ બધું કંઈ થતું લાગે છે, એક દિવસ હું સાંજે આવીને જોઉં તો કે શું ચાલે છે, આમ છુપાઈ ગયો, જોયું તો પેલો આવ્યો, નામ બહુ જાણીતું છે, હવે એને તો કોકળો કરો, અરે અરે, અને જોઈને કંઈક થઈ ગયું, અને આ બીજું માંસ ભગવાનને થયું, એટલે એ તો બહુ ગુસ્સે થઈ ગયો મનની અંદર ને, ભગવાનને કે ભગવાન આ શું ચાલે છે, તો ભગવાન એને કહે કે એ તારા કરતા મોટો ભક્ત છે, પેલાને ભગવાન દેખાતા હતા, નાને ભગવાન દેખાતા નતા, આવું થઈ ગયું। એનો અર્થ એ છે કે આપણે શું કરીએ છીએ એના કરતા કઈ ભાવનાથી કરીએ છીએ મહત્વનું છે, ભક્તિમાં ભાવના મહત્વની છે, પણ ભાવના મહત્વની છે એટલે આપણે, એટલે બે વસ્તુ થઈ, એક છે ભાવના અને બીજું છે આકાર કે રૂપ, જેમાં એ ભાવના વ્યક્ત કરવામાં આવે, સ્પિરિટ અને ફોર્મ, સ્પિરિટ એટલે ભાવના, ફોર્મ એટલે બહારનો ઉપચાર, ઉપચાર કહો, પદ્ધતિ કહો, જે દ્વારા આપણી ભાવના વ્યક્ત થાય છે। આમ કોઈ પણ વ્યવહારમાં બે વસ્તુ હોવાની જ છે, બાળ વ્યવહારનું એક રૂપ હોય અને વ્યવહારની પાછળ આપણી એક ભાવના હોય, દરેકે દરેક કર્મમાં બે વસ્તુ હોય જ, તેમ ભગવાનની પૂજાની અંદર પણ બહારનું એક રૂપ હોય, જ્યાં આપણે ઉપચાર કહીએ, ધ્યાયામી ધ્યાન કરું છું, આવાહયામી આવાહન કરું છું, આસનમ સમર ભગવાનને, આસન એટલે ભગવાનની પૂજાની પદ્ધતિ એવી છે કે અત્યંત પૂજનીય કે આદરણીય વ્યક્તિ આપણે ઘરે આવે તો કઈ રીતે આપણે એનું સન્માન કરીએ, એ રીતે ભગવાન આપણે ત્યાં આવે એનું સન્માન કરતા, એ પ્રકારની કંઈક ભાવના છે। તો જેવી રીતે આપણે પહેલાં કોઈને આમંત્રણ આપીએ, આવે તો એમને આવકારીએ, પછી એમને બેસવા માટે આસન આપીએ, જૂના જમાનામાં તો લોકો સાધુ સંતો જે આપણા ઘરે ચાલીને આવતા હોય, દૂરથી આવતા હોય, એટલા માટે એમને ચરણ ધોઈએ એટલે થાક ઉતરે, પછી જરા જપાન વગેરે કરાવ્યા પછી એમને સ્નાન, વસ્ત્ર, અલંકાર, તિલક, પુષ્પ, એની માળા, અર્ચના, અર્ચના એટલે એક એક નામ દઈને એક એક ફૂલ ચડાવવું, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ, એવી રીતે એક ફૂલ હોય ને, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, અર્ચના, પછી ધૂપ, દીવો, દીપ, નૈવેદ્ય, ભગવાનને આપણે નૈવેદ્ય ધરાવીએ, પછી આરતી કરીએ, પછી કર્પૂર આરતી કરીએ, પછી પાંચ દીવાની આરતી કરો, કર્પૂરની આરતી કરો, પછી પ્રદક્ષિણા કરો, ભગવાનને પુષ્પાંજલિ, પ્રદક્ષિણા, નમસ્કાર, આ બધા ઉપચારો છે, 16 ઉપચાર,
હવે બધાને ના કરીએ તો જેટલા થાય એટલા કરીએ, એટલા મને નથી કરવા એટલા મળે નહીં, પણ મારી થતા નથી, અથવા તો આપણી પાસે કંઈક મુશ્કેલી હોય ને એનું અકોદાન ના હોય ને આપણે ઓછા કરીએ ચાલે, બધે ચાલે ભગવાનને શું વાંધો, એમ કરીને કરીએ એવું નહીં. ટૂંકમાં આપણે આળસ કે આપણો પ્રમાદ છે એને આપણે સમર્થન આપીએ અને પછી ના કરીએ એવું નહીં. અને આવું એટલા માટે કહેવામાં આવે કે જેથી આપણું મન બરાબર એની અંદર કેન્દ્રિત થાય. એક પછી એક, એક પછી એક, એક પછી આ ઉપચારો કરવામાં આવે અને તેથી આપણા મનને જુદી જુદી પ્રવૃત્તિ મળે. આ પૂજામાં એક પછી એક જુદી જુદી પ્રવૃત્તિઓ થાય, પણ દરેક પ્રવૃત્તિના કેન્દ્રમાં તો ભગવાન જ હોય. ધ્યાનમાં ભગવાન હોય, આવાહનમાં ભગવાન હોય, આસન આપણે આપીએમાં ભગવાન હોય, આપણે ચરણ ધોઈએ એમાં ભગવાન, દરેકે દરેક સ્તરે દરેકે દરેક અવસ્થામાં ભગવાન હોય, દરેક દરેક પગલે ઉપચારમાં. એટલે અનેક બધા કર્મ થતા હોય છતાં પણ આપણા મનનું કેન્દ્ર ક્યાં હોય? ભગવાનમાં હોય. એ રીતે જુદા જુદા ઉપચાર છે ને એ ભગવાનમાં આપણા મનને કેન્દ્રિત કરવા માટેનું નિમિત્ત બને. તો ઉપરાંત આપણો ઉપચાર છે એ આપણી ભાવનાને વ્યક્ત કરવાનું પણ નિમિત્ત બને. ધ્યાન કરવાનું, આવાહન કરવાનું, આસન પ્રદાન કરવાનું, આપણે કોઈ સાધુ સંત આવ્યા હોય કે બીજા કેવી આમ બહુ પ્રેમથી આવું કરતા હોઈએ છીએ, કેવી પૂરો તૈયારી કરીએ, બધી એવી તૈયારી થતી હોય. ભક્તો લોકો તો ભગવાન નવા નવા વસ્ત્રો બનાવતો હોય, અલંકારો બનાવે, માળાઓ બનાવે, જેવી આપણી ભાવના, સામગ્રી બનાવે જેવી ભાવના. ટૂંકમાં આપણી ભાવનાને વ્યક્ત કરવા માટેનો એક બહુ સુંદર પ્રસંગ બની રહે. એટલે મને પૂજા જે છે ને બહુ જ અગત્યની વસ્તુ છે. એમાં આપણા મનને વિચરણ કરવાનું એક મૂળ ક્ષેત્ર તો મળે, કારણ કે જુદી જુદી પ્રવૃત્તિ જુદા જુદા ક્રિયાઓ થતી હોય એટલે મનને જુદું જુદું વિચારવાની તો તક મળે. પણ બધાને પણ ઈશ્વર યાદ તો રહે ખરો, કે દરેક દરેકમાં ભગવાન સંકળાયેલો છે, એ જ બધાના કેન્દ્રમાં છે. એટલે મનને પ્રવૃત્તિ પણ મળે અને જોડે જોડે મનમાં ઈશ્વરનું ચિંતન પણ થાય. ટૂંકમાં ઈશ્વરના આકારની એ પ્રકારની વૃત્તિ જળવાઈ રહે એને ધ્યાન કહેવાય. ટૂંકમાં મનમાં ભગવાનનું ધ્યાન પણ થાય. યે તુ સર્વાણિ કર્માણિ મયિ સંન્યસ્ય મત્પરાઃ અનન્યેનૈવ યોગેન માં ધ્યાયન્ત ઉપાસતે. સર્વાણિ કર્માણિ મયિ સંન્યસ્ય, ભગવાન કે બધા જ કર્મ મને સમર્પિત કરો. આ બધા સોળે સોળ ઉપચાર એને સમર્પિત કરીએ. મત્પરાઃ, આ દ્વારા આપણે ભગવાન પાસે જો આ પણ સકામ કર્મ થઈ શકે, ટૂંકમાં પૂજા દ્વારા ભગવાન પાસે કંઈને કંઈ માગી શકીએ, બાકી ભગવાન ના નથી પાડવાના. અને આપણે પૂજા દ્વારા માગણી કરીએ, પ્રાર્થના કરીએ તો પૂરી થાય પણ ખરી. એટલે એવું નથી કે આ કર્મ સકામ કર્મ ન થાય, પણ અંતર શુદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો નિષ્કામ ભાવે થાય ઈચ્છનીય છે. સકામ કર્મ પુણ્ય આપણે પ્રાપ્ત કરાવે, પણ અંતઃકરણ શુદ્ધ ના કરે, એ કામના પોતે જ અશુદ્ધિ છે. તો નિષ્કામ ભાવે થાય એ અંતઃકરણને શુદ્ધ કરનારું નીવડે. એને આપણે તો કર્મયોગના સંદર્ભમાં ચર્ચા કરીએ છીએ, ભક્તિના સંદર્ભમાં ચર્ચા કરીએ છીએ, આપણે તો ભગવાન પ્રાપ્ત કરો છે, ભગવાનનું જ્ઞાન જોઈએ એ સંદર્ભમાં ચર્ચા કરીએ છીએ ને. એ સંદર્ભમાં ઈચ્છનીય છે કે પૂજા કરવા દ્વારા આપણે વળી પાછું કંઈક માગીએ નહીં, નહીં તો પછી ઋણ ચડ્યા જ કરે ને. માગીએ ને ભગવાન આપે એટલે પછી ઋણ ચડે. આમ જેટલી કામનાઓ કરીએ કામના પૂરી થાય, એ કામના કરવી ગુનો નથી.
કામનાથી પ્રેરાયને કર્મ કરો એ ગુનો નથી. ભગવાન પાસે માગવું એ પણ ગુનો નથી. આપણે જરૂર કરી શકીએ, જરૂરિયાત હોય કરીએ, પણ બની શકે તો આપણે માગ્યા વગર કરીએ. લે ભગવાન તું લઈ જા, આપણે આપનારા બનીએ, ભગવાનના આપનારા બનીએ. આમ તો લેનારા જ હોય સામાન્ય રીતે, પણ આવું કર્મ હોય પૂજાનું એ દ્વારા આપણે ભગવાનને આપનારા બનીએ, અર્પણ કરનારા બનીએ, એવું પ્રયત્ન કરીએ. તો પ્રત્યેક કર્મ આપણી ભાવનાને જાગૃત કરે. ચાલો ભગવાનનું બેસાડું છું, ભગવાનના ચરણ પ્રક્ષાલન કરું છું, ભગવાનને સ્નાન કરાવું છું, ભગવાનને વસ્ત્ર અર્પણ કરું છું, ભગવાનની સામગ્રી, આ બધામાં ભગવાનનું ચિંતન થાય. એ રીતે આપણા મનમાં ભગવાનના આકારની એક વૃત્તિનો પ્રવાહ હોય અને ધ્યાન કહેવામાં આવે. મામ ધ્યાયંતુ ઉપાસતે, તો આ રીતે ભગવાનનું ધ્યાન પણ થાય. એટલું બધું આ ધ્યાન થોડુંક બીજા બધા કર્મના હોવાને કારણે આ ધ્યાનની ગુણવત્તા થોડી ઓછી હોય. ડાયલ્યુટેડ ધ્યાન, ડાયલ્યુટેડ એટલે કે જરા થોડુંક મોળું હોય. કોઈ પ્રકારના કર્મ કર્યા વગર માત્ર ધ્યાન કરીએ તો એકદમ જોરદાર ધ્યાન હોય, કોન્સન્ટ્રેટેડ હોય, પછી આપણે એવું કરી શકતા નથી. આપણું મન તો 4 વાગે ફરતું હોય ને, એટલે મનને કંઈક પ્રવૃત્તિ જોઈએ તો મન જરા કંઈક કરે. એટલે પેલા ભૂતની વાત તો ખબર જ છે ને તમને, કે એક ભૂત હતું અને ગુરુ શિષ્ય હતા, અને કોઈ કે આ શિષ્યને કહ્યું કે જો આની તું ઉપાસના કરીશ ને તો તને જે જોઈએ આપશે. ગુરુ કે આમાં તું પડીશ નહીં. પેલો કે ના હું તો આ કરીશ. સારો ભાઈ, ગુરુ ક્યાંક ગયા અને કંઈક સ્મશાનમાં ક્યાંક કોઈ આરાધના કરવા માંડે, પણ ભૂત તો એની તો પ્રગટ થયું, તું માગે આપો. ખુશ થઈ ગયા હતો. એક સહેજ છે ભાઈ, તારે મને કામમાં વ્યસ્ત રાખો, હું જો નવરો પડ્યો તને ખાઈ જઈશ, અને તને કામમાં રાખીશ. મને એક રાજમહેલ આપ્યો હતો બનાવી દે, એને કે રાજમહેલ બનાવતો એને 6-12 મહિના થયે, એને તો 5 મિનિટ બનાવી નાખ્યો. હવે શું? કમ્પાઉન્ડ નહોતો બનાવો, બનાવી દે. હવે શું? બગીચો બનાવી દે, બનાવ્યો. હવે શું? ફર્નિચર લઈ આવ્યા, ફર્નિચર આવી ગયો. હવે શું? એમ કરતા જે માગતો ગયો બધો કરતો જ ગયો. છેવડે આ બિચારો માગે, હવે કરવું શું, માગવું શું? જો માગે નહીં ને પેલો નવરો પડતો તો એટલે પેસો કે મને આ મને કામ આપ નહીં તો હું તને ખાઈ જાઉં છું. પેલો ભાગ્યો ને પેલો ભૂત પાછળ પડ્યું. ભાગીને ગુરુ પાસે ગયો છો વડે, પહેલેથી કહ્યું તો ગુરુએ કાનમાં ફૂંક મારી કે તું આમ કર. બહાર આવીને પેલાને કે ચાલ એક થાંભલો મોટો ઊભો કર, એક ઊંચો થાંભલો ઊભો કર, ચડી જા, ચડ્યો, ઉતર. હવે હું ના કહું તો ચડ ઉતર. એને કામ અને એને કામમાં રાખો, ભૂતને કેમ કામમાં રાખવો? આ મન ભૂત જેવું જ છે. એટલે જો નહીં તો આપણી પાછળ જ પડેલું હોય, કંઈ નહીં કહી, કંઈ નહીં કહી, કંઈ નહીં કહે. એટલે એને આવી પ્રવૃત્તિ આપી, કામ કર. શ્રીરામ જયરામ જય જયરામ, નીચે શ્રીરામ જયરામ જય જયરામ. એટલે મનને કંઈક પ્રવૃત્તિ જોઈએ, ભૂત જેવું છે. એ કશુંક તો કરવાનું જ છે. ટૂંકમાં આપણે જો ધ્યાન ના આપીએ તો મન એની જાતે વિચારવાનું છે, જાતે પ્રવૃત્તિ કરવાનું છે. તો ધ્યાનનો અર્થ એ થયો કે આપણે કહીએ એવું પ્રવૃત્તિ કરે, આપણે કહીએ એ વસ્તુ વિચારે. આ પૂજન કહો, જપ કહો, ધ્યાન કહો, એ બધાની પાછળનું પ્રયોજન એ છે કે આપણે મનને આપણે મનમાં ઈચ્છિત પ્રકારનો પ્રવાહ જાળવી રાખીએ. એને સજાતીય વૃત્તિ પ્રવાહ, એક જ જાતિની વૃત્તિનો પ્રવાહ જાળવી રાખીએ. ઈશ્વર જેનું કેન્દ્રમાં હોય એ વૃત્તિઓનો વિચારનો પ્રવાહ જાળવી રાખો. આમાં પૂજન છે ને એ પહેલું પગથિયું છે. એ દ્વારા મનમાં કંઈક અંશે ભગવાનના વિચારનો પ્રવાહ જળવાઈ રહે. પણ ભગવાન સાથે બીજી ઘણી વસ્તુઓ હોય, આસન પણ હોય અને પ્રાણ પેલું બધું જાત જાતનું હોય, એના પ્રમાણમાં ભગવાનનો વિચાર આવે થોડોક મોળો હોય. પણ પૂજા દ્વારા પણ ભગવાનનું ધ્યાન થાય, અગત્યનું એ છે. અને એને કારણે આપણું મન ભગવાનનો વિચાર કરતું થાય,
એમાં એની અંદર કેન્દ્રિત રહે, એમ કરતાં કરતાં મનમાં પરિવર્તન આવે. મન કેવું છે? આપણે જેમ ઢાળવું હોય એમ ઢાળાય. તો ભગવાનને વિચારો, આપણે ઈરાદાપૂર્વક કરીએ તો મન એ પ્રકારે મનને એ રીતે ઢાળવામાં આવે. આ રીતે આ પૂજન છે પણ આપણને આપણા મનમાં ધીમે 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 પરિવર્તન આણનારું સાધન બને. આપણે શું કરવું છે? મનને ભગવદ્ આકાર બનાવવું છે. એટલે આપણો આદર્શ તો એ છે, આપણું મન ભગવદ્ આકારનું બની જાય તો આપણું કામ થઈ ગયું. પણ એના પગથિયા આપણને કહ્યા કે પહેલું પગથિયું પૂજન છે, અને એ પ્રમાણમાં સરળ એટલા માટે છે કે મનનો સ્વભાવ છે કે એને કશી ને કશી પ્રવૃત્તિ જોઈએ તો આપણે એને આવી ઈચ્છિત પ્રવૃત્તિ આપીએ. એની જાતે જેમ તેમ વિચાર ન કરતા આપણે એને વિચાર માટેને હું આ કેન્દ્ર આપીએ, વિચાર માટેની પ્રવૃત્તિ આપીએ, વિચારનું સાધન આપીએ. ના એટલે એ કંઈક અંશે ભગવદ્ આકાર બને. પૂજનમ જપ, પછીનું પગથિયું છે. આ તો જ્યારે શરીરના સ્તરે આ બધા ઇન્દ્રિયોના સ્તરે કર્મ થતું હોય ત્યારે જોડે વાણી પણ હોય, એટલે આપણે ભગવાનને સ્નાન કરાવતા હોઈએ તો પછી કંઈક સ્તોત્ર બોલીએ, શિવજીને અભિષેક કરતા હોઈએ તો રુદ્રનો પાઠ કરો, પુરુષ સૂક્તનો પાઠ કરો, જેવા દેવતા એના સ્તોત્રને આપણે બોલીને પાઠ કરીએ. પણ ઈષ્ટ દેવતા ભગવાન કયા દેવતા? આપણા પરિવારની અંદર જે પરંપરાગત ચાલતું હોય એવું, નહીં તો પછી આપણે પસંદ આપે તો બહુ બધી. આપણે ત્યાં તો શું કહેવાય એને, પેલું બફે કહેવાય ને, બફે એટલે સ્વરૂચિ. આજકાલ તો સ્વરૂચિ ભોજનમાં કેટલાય બધી વસ્તુ બનાવે, એને 5-25 નહીં, 100, 50, 60 બધું બનાવવામાં આવ્યું હોય. તો આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણને બહુ સ્વરૂચિ ભોજન, દેવતાઓની આખી એ જ બફે, જે પસંદ કરો પસંદ કરો, જે આપણને ગમતા હોય એવા દેવતાને પસંદ કર્યા હોય. એ ગમતું હોય એક ઈચ્છનીય વસ્તુ ખરી, નહીં તો પછી આપણું મન રહેતું નથી. મન શેમાં રહે? જે ગમતું હોય ને એ કરવામાં રહે. પણ સ્વામી એ શું કરવું, મારે ભક્તિભાવ કેમ જન્માવો? ધારો કે આપણે કોઈ દેવતાને આપણે પસંદ કર્યા, ચાલો કે કોઈ આપણને આપ્યા કે પસંદ કર્યા, ધારો કે શ્રી કૃષ્ણ હોય, શ્રીરામ હોય, શિવજી હોય, તો આપણે ત્યાં વસ્તુ એવી છે ને કે દરેક દેવતાનું પુરાણ હોય, જેમાં એ દેવતાની ભગવાનની લીલાઓનું, પરાક્રમોનું, ઈશ્વરનું ખૂબ સુંદર વર્ણન હોય. એટલે એ પુરાણની કથાનું શ્રવણ કરો, એનું શ્રવણ કરો, કીર્તન કરો, સ્મરણ કરો, એમ કરતાં કરતાં એ દેવતાનો પરિચય થાય અને એનો ભક્તિભાવ જાગૃત થાય. આપણા મનમાં ભક્તિભાવ જાગૃત કરવા માટે સાધન કયો? મહાત્મ જ્ઞાનપૂર્વક ભગવાનના મહાત્મ્યનું, એની વિભૂતિનું, ઐશ્વર્યનું ગાન કરવું કે ધ્યાન કે શ્રવણ કરવું. ભક્તિભાવ એ રીતે જોડે જોડે આપણા મનની અંદર ભાવનાને જગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ ભાવના સાથે એ કર્મ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. શરૂઆત ધીમે ધીમે થાય, પણ એમ કરતાં કરતાં કશે એમાં વિકાસ થાય. અને જે વખતે એવો સમય આવે કે પૂજા કરવાનો આનંદ આવે ત્યારે તમારું કામ થઈ ગયું. આનંદ આવે અને પછી આપણે મનને કે મન આપણી સાથે રહે કે મનને તો વસ્તુમાં આનંદ આવે. બાકી કશું મન કરવા કેમ ઈચ્છતું નથી, કેમ ભાગી જાય છે? કંઈ જે કરવાનું આપણે કરવાનું કહીએ છીએ ને એમાં મનને આનંદ આવતો નથી. આનંદ ક્યારે આવે? આપણા મનમાં ભાવ હોય તો. એટલે આવો ભાવ જાગૃત કરીએ ભગવાનના, ની મહાત્મ્યના, એના ઐશ્વર્યના, વિભૂતના શ્રવણ દ્વારા, વળી પૂજન દ્વારા. અને પૂજામાં એક લાભ એ છે ને કે આપણે આપણા કર્મને વધારે રસપ્રદ બનાવી શકીએ. જો કેવી સરસ અહીંયા બધી રંગોળી કરવામાં આવતી હોય, ભગવાનના જાત જાતના, અહીં તો બરાબર છે ને, તો જાત જાતના બધા એમના વસ્ત્રો, અલંકારો, એમ કરીને સરસ રીતે શણગારવામાં તમને આનંદ આવે.
ટૂંકમાં આપણામાં જે કંઈ ભગવાનને ભાવના આપી હોય, જે કંઈ થોડી કલાક વસ્તુ આપી હોય, એનો આપણે ભગવાનને એને અર્પણ કરી શકીએ. એટલે આપણામાં રહેલી જે વૃત્તિ છે ને, બીજા તો કોઈ અર્પણ ના થતો, દુનિયા તો સ્વીકારવા તૈયાર ના, તો ચાલો આ તો છે એક, ઘરમાં કોઈને ભાવ કંઈ ખાવાનો રસ નથી, ચાલો ભગવાનને ખવડાવો. ભગવાન ઘરમાં ઘણી વાર કોઈ રસ જ નથી આવતો, ચાલો આ તો એક છે, ભગવાનને આપણે કરીએ. એને એને એનું હું એને રસોઈ કરીને જમાડું, એને સરસ સરસ કપડાં પહેરાવું, એને અલંકારો, એની સામગ્રી બનાવું વગેરે. આમ પોતાની ભાવના જાગૃત કરવાનો, પોતાની ભાવના છે ને વ્યક્ત કરવાનો એક બહુ સુંદર સાધન આપણે પ્રાપ્ત થાય. અને જેમ જેમ ભાવના જાગૃત થાય તેમ તેમ આ કર્મ આનંદ આવવા માંડે. એમ કરતા પૂજનમ, એ ભગવાનના પછી પૂજન કરવામાં આનંદ આવે તો મન આપોઆપ જ એ કરવા તૈયાર થાય. મન પોતે જ કહે ચાલો આપણે કરીએ, આપણું મન જ કહે કે ચાલો આપણે કરીએ, ત્યારે બહુ સરસ વસ્તુ કહેવાય. નહીં આપણે એને ચલ ભાઈ તું કરાવે આજે, પણ છોકરો ઉઠાડવો, રોજ ઉઠાડવો જ પડે. ઉઠ, તૈયાર થા, સ્કૂલમાં જા, કોલેજમાં જા, નોકરી કરવા જા. એક સમય એવો આવે જ્યારે એને નોકરી કરવા રસ પડે કે સ્કૂલમાં રસ પડે, એને જાતે જ ઊભો થાય તો પછી આપણે કંઈ આપણે કોઈ તકલીફ ના રહી પડે. એમ ધીમે 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 પહેલાં મનને તો આપણે ઉઠાડવું પડે, ધકેલવું પડે. એમ કરતાં કરતાં એને રસ પડતો થાય, પછી જાતે જ કરવા ઈચ્છે પૂજન. અને પૂજાની બહુ બધી ખૂબ સાહિત્ય છે, અને આપણી બધી પુસ્તકો છે, બધી પંચાયત અને પૂજા પણ હોય, ઘણા લોકો એવી પ્રકારની પણ હોય છે કે પાંચ દેવતાઓની પૂજા. એ શંકરાચાર્ય મહારાજે શરૂ કરે એમ કહેવાય છે કે શંકરાચાર્ય ભગવાન તારે ભારતની અંદર જુદા પ્રાંતમાં જુદા દેવતાઓની મુખ્યત્વે પૂજા થતી હતી. અને આપણે આપણે હિન્દુસ્તાન લોકો એવા ને કે મારો દેવતા ચડી આવ્યો ને તારો દેવતા એમ કરીને એવું માને કે આ ભગવાન જુદા દેવતા છે, અરે ભગવાન એક જ છે, અને છતાં પણ લોકો એમ કે મારો દેવતા ચડી આવતો, ચાલ બધાને પૂજા કર, ઈષ્ટ દેવતાને મધ્યમાં રાખો અને બાકીના દેવતાને અંગ દેવતા કહેવામાં આવે એમને ખૂણામાં રાખો. એવી પણ એક પદ્ધતિ શરૂ કરી જેથી આપણે બધાનો આદર કરીએ. આપણે ઈષ્ટ દેવતા હોય ને એને વધારે આદર કરીએ, પણ બીજાનો પણ આદર કરીએ, જેથી આપણે હમણાં કોઈ પ્રકારનો દ્વેષ ભાવ ના જન્મે. પૂજનમ, પૂજામાં તો આપણા હાથ વગેરે ઇન્દ્રિયો પણ કામમાં આવે, વાણીથી આપણે સ્તોત્ર બોલતા હોઈએ, મંત્ર બોલતા હોઈએ, અને મન વડે એની ભાવના જાળવતા હોઈએ, એટલે સમગ્ર વ્યક્તિત્વ પૂજા દરમિયાન એમાં એનો ઉપયોગ થાય. બહુ શ્રેષ્ઠ વસ્તુ છે. આપણી સંસ્કૃતિમાં જ આ પૂજા નામની વસ્તુ છે ને. બીજા બધા લોકો તો આપણો તિરસ્કાર કરે, તમે તો બધા મૂર્તિ પૂજકો છો, પથ્થરને પૂજનારા છો. અમારા સ્વામી કોઈ પથ્થરને પૂજતું નથી, બધા ભગવાનને જ પૂજે, કોઈ પથ્થરને પૂજતું નથી. પથ્થર હોય તો અમે ભગવાનનું પણ આવાહન કરીએ છીએ. એ તો કે આપણે તો ગમે તેને પૂજીએ, કારણ આપણા ભગવાન તો પેલા લોકોના ભગવાન કે આજે સ્વર્ગમાં છણી નથી, આપણા ભગવાન તો સ્વર્ગમાં છે, અને પછી અહીં પણ સર્વવ્યાપક છે ને. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આ સર્વ પરમાત્માના અભિવ્યક્તિ છે. દરેક નામ રૂપમાં પરમાત્મા રહ્યો છે, માટે આપણે કોઈ પણ જગ્યાએ પરમાત્માનું આવાહન કરી શકીએ. એટલે જુદા દેવતાને જુદા જુદા પાછા બધા એમના રત્નો હોય છે. શિવજીનું લિંગ હોય, અને ભગવાન વિષ્ણુ શાલિગ્રામ હોય, અને દેવીનું પેલું યંત્ર હોય, કે પછી મેરુ હોય, ગણેશનો કે લાલ રંગનો પથ્થર હોય, સૂર્યનો, એ આ પ્રકારે જુદા દેવતાઓનું જુદા જુદી શિલાઓમાં આવાહન થતું હોય, રત્નોમાં આવાહન થતું હોય. બહુ જ બધી આપણી સંસ્કૃતિ અત્યંત ઉત્કૃષ્ટ અને બહુ જ ખૂબ આગળ રહેલી સંસ્કૃતિ છે. એટલે આપણી સંસ્કૃતિમાં જે મૂર્તિ પૂજન તો નહીં, પણ જે મૂર્તિ દ્વારા દેવતાનું પૂજન છે, બહુ જ ઉત્તમ વસ્તુ છે. ભલે બીજા બધા લોકો આપણી ટીકા કરતા હોય કે ભાઈ હાંસી ઉડાવતા હોય, પણ એ લોકોને ભાન જ ખબર જ નથી કે આનો શું લાભ છે.
ભારતના કરોડો ને અબજ લોકો આને કારણે તો બધા જોડાયેલા છે ને ધર્મમાં. એટલે પછી મંદિરો હોય, આપણે ઘરની અંદર જ મંદિર હોય. એટલે મૂર્તિ પૂજા તો બહુ હિન્દુ ધર્મની એક મોટી વિશેષતા છે મૂર્તિ પૂજા. એટલે કે મૂર્તિ દ્વારા ઈશ્વરની પૂજા. એટલા માટે મંદિરમાં અને બીજે બધે પણ ભગવાનનું આવાહન કરે, એને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે, એમાં ચેતનતાનું આવાહન કરવામાં આવે, પ્રતિષ્ઠિત કરવામાં આવે. એટલે આપણે તો પછી પથ્થરની પૂજા ના કરતા, આપણે તો ભગવાનની ભાવના સાથે પૂજા કરીએ છીએ ને. આમ પૂજનમ, જેમાં આપણું સમગ્ર વ્યક્તિત્વ સંકળાયેલું હોય. પછી બીજું પગથિયું જપ, જે માત્ર વાણીના સ્તરે થતું હોય અને વાણી સાથે મન પણ સંકળાયેલું હોય. જપ એટલે ભગવાનનું નામનું કીર્તન કરવું. જપ એટલે આ અત્યારે જપનો અર્થ છે કે જે વાણીના સ્તરે થતું હોય તે. એટલે આપણે પાઠ કરતા હોઈએ, વિષ્ણુ સહસ્રનો પાઠ કરીએ, રુદ્રનો પાઠ કરીએ, જે ક્યાં આપણે સ્તોત્રનો પાઠ કરીએ, મહિમ સ્તોત્ર વગેરે, એને જપ કહેવામાં આવ્યો. એટલે કે વાણીના સ્તરે થતી ભગવાનની આરાધના. તો હાથ પગની કરવાનું ના હોય, સ્થિર હોય, વાણી અને મન બે સંકળાયેલા હોય. એટલે મનની એકાગ્રતા વધારે જોઈએ. પૂજામાં પ્રમાણમાં ઓછી એકાગ્રતા હોય તો ચાલે, પણ જપમાં વધારે એકાગ્રતા જોઈએ. કારણ કે ત્યાં કોઈ પ્રવૃત્તિ નથી બીજી, અને છતાં જપમાં પણ મનને વિચરણ કરવાનું કંઈક ક્ષેત્ર તો મળે. કે ભગવાનનું આપણે વર્ણન કરતા હોઈએ, નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય, એટલે ભગવાનનું વર્ણન છે એટલે એ પ્રકારે મન વિચારે તો મનને વિચરણ કરવાનું કંઈક ક્ષેત્ર મળે. એટલે ભગવાન નામસ્મરણ થતું હોય, મંત્રનું ઉચ્ચારણ થતું હોય, સ્તોત્રનો પાઠ થતો હોય, આ બધાનું અહીંયા આગળ જપ એમાં સમાવેશ થયો. એ જપનું આગળ વર્ણન કરતા કહેશે આપણને કે જપ પણ ઉચ્ચ સ્તરે થાય, મંદ સ્તરે થાય, એ પણ થઈ શકે. પૂજનમ, જપહ, ચિંતનમ, અને છેલ્લું પગલ છે ચિંતનમ, એટલે કે ભગવાનનું ધ્યાન માનસિક સ્તરે. એમાં જપ આપણે માનસિક સ્તરે કરીએ એ પણ ચિંતન થયું. ક્યારેક આપણે સ્તોત્ર પણ મનમાં કરીએ એ પણ ચિંતનમાં આવી જાય. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીએ, ભગવાનના મંત્રોનું ધ્યાન કરીએ, ભગવાનના નામનું ધ્યાન કરીએ, ભગવાનની લીલાઓનું ચિંતન કરીએ, મનને ભગવાનમાં કેન્દ્રિત કરવું. આ છે ચિંતનમ કહો, ધ્યાન કહો. ક્રમાદ ઉત્તમમ, હિરમણ મહર્ષિ કહે છે કે અનુક્રમે પૂજન કરતા જપ છે ચડિયાતું છે, જપ કરતા ધ્યાન ચડિયાતું નથી. શું થયું કે વધારે અસરકારક છે. કારણ કે પ્રત્યેક પગથિયે આપણને ચિત્તની વધારે એકાગ્રતાની જરૂર પડે. એટલે કે પૂજન દ્વારા આપણું મન જે છે એ જપ માટે તૈયાર થાય, જપ દ્વારા ધ્યાન માટે તૈયાર થાય. સાયકલ શીખતા હોય ને તે શરૂઆતમાં તો પેલું બેલેન્સ રાખવું જરા મુશ્કેલ પડતું હોય છે. ભાઈબંધ પકડી રાખે અને આપણે ધક્કો મારે, પછી આપણે માણ મારે શીખીએ તો પછી છોડી દે પાછો, આપણને છોડી પડીએ પછી પકડે, અરે શું કામ છોડી દો, ના ના ભૂલી ગયો ચાલ નહીં, એમ કરતા કરતા પડતા આખડતા આખડતા ઘૂંટણ વાગે નહીં વાગે, એમ કરતા કરતા ધીમે 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 સાયકલનું માણ પણ બેલેન્સ આવે. પહેલાં તો એવું આપણે પેલું ગવર્નર પકડી જ રાખીએ, બહુ ટેન્શનમાં હોઈએ. જેમ જેમ પ્રેક્ટિસ થતી જાય ને એને અભ્યાસ કહેવાય. જેમ જેમ અભ્યાસ થતો જાય તેમ તેમ બેલેન્સ આવતું જાય, ટેન્શન ઓછું થતું જાય. પછી એ બહુ આપણે જે પકડીએ ખરા બે હાથથી, પણ હવે બહુ એને જકડી રાખવું ના પડે, એક હાથ પણ ચાલે. પછી હાથ છોડીને હીરો પેરો સાયકલ ચલાવતો હોય. તો જેવી રીતે આગળની જે અભ્યાસ છે પછી એના માટે તૈયાર કરે તેવી રીતે
આ પૂજન છે એ આપણે જપ માટે તૈયાર કરે, જપ છે ધ્યાન માટે તૈયાર કરે. એવું પણ થઈ શકે કે પહેલાં આપણે પૂજન કરીએ, પછી કેટલીક વાર જપ કરીએ, પછી કેટલીક વાર ધ્યાન કરીએ. એક જ તો એ બેઠકમાં એવું થઈ શકે કરવું હોય તો. પૂજનમ જપા ચિંતનમ ક્રમા. પણ આવું કહે છે કે સાધકોએના નિત્યક્રમની અંદર આનો સમાવેશ થવો જોઈએ, કારણ કે આ મનને ટ્રેનિંગ, એ મનને કેળવવા માટે, તાલીમ આપવા માટેની, આ ભગવાનની ભક્તિ માટે, ભગવાનમાં ચિત્તને ચોંડવા માટેની આ તાલીમ છે. પછી અમારા સ્વામીજી કહે કે ભાઈ નાનકડા પૂજારોમાંથી વિશ્વના પૂજારોમાં આવે, એટલે કે આ રીતે વિશેષ કર્મ દ્વારા આપણે ભગવાનમાં ચિત્તને એકાગ્ર કરવાનો અભ્યાસ કર્યો હશે તો પછી આ બધા રોજબરોજના કર્મ દ્વારા પણ એ વસ્તુ શક્ય બને. ધીમે ધીમે આપણું ધ્યેય શું છે? સર્વેષુ કાલેષુ મામનુસ્મરે તત્કુરુષ્વ મદર્પણમ, જે કંઈ કરે મને અર્પણ કરે. ભાઈ બહુ મોટી વસ્તુ છે, જે કંઈ કરતા હોઈએ એમાં ઈશ્વરનું સ્મરણ થાય અને અર્પણ થાય એ બહુ મોટી વસ્તુ છે. એ માટે આપણે ધીમે ધીમે મનને કેળવીએ, તાલીમ આપીએ. એને માટે કહેવામાં આવ્યું પૂજનમ જપ ચિંતનમ ક્રમાત. આપણે અહીંયા વિરામ લઈશું આ સ્તોત્રમાં, અને વળી પછી તક મળશે એટલે આગળ આપણે ચર્ચા ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં શકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ દેહિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.